जय सच्चिदानंद। लक्ष्मी नो व्यवहार सामान्य रीते मानवी लक्ष्मी मेहनत करवाथी आवे छे एवं माने छे, लक्ष्मी बुद्धि थी आवे छे एवं माने छे, लक्ष्मी कपट करवाथी आवे छे एवं माने छे, लक्ष्मी अति परिश्रम करवाथी आवे छे एवं माने छे, लक्ष्मी एजुकेशन थी आवे छे भणतर थी आवे छे एवं माने छे, लक्ष्मी धंधो करवाथी आवे छे एवं माने छे। पण आध्यात्म विज्ञान में कुदरत नो कानून एवं कहे छे के लक्ष्मी न तो बुद्धि थी आवे छे न तो मेहनत थी आवे छे, लक्ष्मी पुण्य थी आवे छे। बुद्धि अने मेहनत ए त्यारे सफल थाय पुण्य होय तो, पुण्य ना होय तो मेहनत तमारी सफल थती नथी। बुद्धि वापरो तो पण तमे फेल जाओ, मेहनत करो तो पण लक्ष्मी ना आवे। એટલે સામાન્ય રીતે લક્ષ્મીની એક સિમ્પલ દાખલો તમને સમજાવું કે એક બિઝનેસ છે, એ બિઝનેસની અંદર મજૂર મજૂરી કરે છે, મહેનત કરે છે, માલ સામાન પેક કરે છે અને ડિલિવરી કરે છે, એટલે એને મજૂરી મળે છે। મુનિમ પાસે બુદ્ધિ છે એટલે સોદા કરે છે એટલે એને પગાર મળે છે, અને શેઠને પુણ્યથી પ્રોફિટ મળે છે। પેલાને મજૂરને મજૂરી મળે છે, મુનિમને બુદ્ધિથી પગાર મળે છે, અને શેઠને પુણ્યથી પ્રોફિટ મળે છે। ટૂંકમાં લક્ષ્મી પુણ્યથી પ્રાપ્ત થાય છે, માત્ર મહેનત અને માત્ર બુદ્ધિથી લક્ષ્મી પ્રાપ્ત થતી નથી। પણ હા, બુદ્ધિ અને મહેનત લક્ષ્મી પ્રાપ્ત કરવામાં નૈમિતિક સહાયક હોઈ શકે। એટલે આપણે મહેનત અને બુદ્ધિને નકામી કહેવા માંગતા નથી, પણ પુણ્ય વગર બંને વસ્તુ પાંગળી છે। માણસને જોબ નથી, બુદ્ધિ છે ભણેલો છે, મહેનત કરવા તૈયાર છે, પણ સંજોગ નથી તો કશું ના કરી શકે। અને બુદ્ધિ વગરનો માણસ મહેનત કરે છે, નાનું સરખો ધંધો કરે છે અને હજારો રૂપિયા લાખો રૂપિયા કમાય છે પરિશ્રમ કરીને, પણ પુણ્ય છે તો કમાય છે। એવી રીતે બુદ્ધિશાળી માણસ ચાર્ટર એકાઉન્ટન્ટ હોય અને કોઈ કંપનીમાં જોબ કરતો હોય તો એને કંપનીવાળા પગાર આપે 25,000-50,000 લાખ રૂપિયા, પણ એનો સેટ ચાર ચોપડી ભણેલો હોય એ કરોડો રૂપિયા કમાય ચાર્ટર એકાઉન્ટન્ટની બુદ્ધિથી, તો કે પુણ્ય કોની તો કે શેઠની, જ્ઞાન કોનું બુદ્ધિ કોની તો કે ચાર્ટર એકાઉન્ટન્ટની, મહેનત કોની તો કે મજૂરની, પણ પુણ્ય શેઠની। એટલે શેઠની પુણ્યને કારણે બાકી બધા અનુકૂળ સંજોગો એને ભેગા થઈ ગયા, સારો મજૂર મળવો, સારો માણસ મળવો, બુદ્ધિશાળી મુનિમ મળવો, મેનેજર મળવો, સારો બિઝનેસ મળવો, સારી લાઈન મળવી, આ બધું પુણ્યના આધારે મળે છે। એટલે માણસ જે માને છે કે મારી માત્ર મહેનત અથવા બુદ્ધિથી લક્ષ્મી મળે છે તે કરેક્ટ નથી, માટે પુણ્યથી મળે છે। હવે પુણ્ય કેવી રીતે બંધાય છે? કોઈને સુખ આપવાથી પુણ્ય બંધાય અને કોઈને દુઃખ આપવાથી પાપ બંધાય। કોઈને સુખ આપવાનો ભાવ એનાથી પુણ્ય, કોઈને દુઃખ આપવાનો ભાવ એનાથી પાપ, પછી કોઈ પણ રીતે તનથી મનથી ધનથી અને ભાવથી, પણ કોઈને પણ હેલ્પ કરવાનો ભાવ એનાથી તમને કુદરત ક્રેડિટ આપે છે જેનાથી પુણ્ય બંધે છે। અને કોઈ પણને તનથી મનથી ધનથી અને ભાવથી દુઃખ આપવાનો ભાવ એનાથી પાપ બંધાય છે। એટલે આવી રીતે જે પાપ અને પુણ્ય બંધાય છે એનું જે ફળ મળે છે એને પાપ અને પુણ્ય કહેવામાં આવે છે। એનીવે આપણા જીવનની અંદર
જે લક્ષ્મી પ્રાપ્ત થાય છે, જે આપણા જીવન જીવવાનું સાધન છે. લક્ષ્મી વગર માણસ, સામાન્ય માણસો જીવન જીવી શકે ને, માટે એ પુણ્યનું સાધન છે. અને પુણ્યનું સાધન હોવાથી માણસે કમસે કમ પોતાના જીવનમાં માનવતાથી નીચા સ્તરે જવું જોઈએ નહીં. પોતાના ભાવથી કદાચ કોઈ તનથી હેલ્પ ના કરી શકે, વાણીથી હેલ્પ ના કરી શકે, લક્ષ્મીથી હેલ્પ ના કરી શકે, સાધનોથી હેલ્પ ના કરી શકે, એ બની શકે, પણ ભાવથી તો હેલ્પ કરી શકે ને. દાખલા તરીકે આપણા ઘરની બાજુમાં કોઈ વ્યક્તિ બીમાર છે, અને બીમાર વ્યક્તિ જે છે એનો બીજી કોઈ હેલ્પ ના કરું, પણ એના માટે પ્રાર્થના કરું છું કે હે પરમાત્મા, એનું સ્વાસ્થ્ય ઝડપથી સારું થઈ જાય, એવી હૃદયથી પ્રાર્થના કરું છું. આપ મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. તો આને ભાવથી હેલ્પ કરી કહેવાય. કોઈ માણસને જોબ ના મળતી હોય ને આપણે પ્રાર્થના કરી કે હે ભગવાન, એના ઘરમાં 5 જણા ખાનાર છે, એને જોબ નથી, તેને જોબ મળે, એવી હું હૃદયથી પ્રાર્થના કરું છું, આપ મારી પ્રાર્થનાનો સ્વીકાર કરજો. આવો ભાવ કર્યો એનાથી પણ તમને પુણ્ય બંધાય. ટૂંકમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રીતે હેલ્પ કરવું અથવા તો હેલ્પ કરવાના ભાવ કરવા, એનાથી પુણ્ય બંધાય. આનાથી વિપરીત કોઈ પણ વ્યક્તિને દુઃખ આપવું, મુશ્કેલીમાં મૂકવું, પડાઈ લેવું, છેતરવું, એને દુઃખ આપવું અથવા દુઃખ આપવાના ભાવ કરવા, આ બધું પાપના કારણો છે. આવી રીતે આ જે લક્ષ્મી છે એ માત્ર પુણ્યથી મળે છે, અને લક્ષ્મી છે એના પાછા પ્રકારો છે. આપણે જેટલી લક્ષ્મી જીવનમાં પ્રાપ્ત કરીએ છીએ એ બધી કોઈ ભોગવી શકતું નથી. સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ વર્લ્ડનું એવો છે કે માણસ પોતાના જીવનની કમાણીના 70% એપ્રોક્સિમેટ 70% રકમ મૂકીને જાય છે. પછી એ મકાન રૂપે મૂકીને જાય, ગોલ્ડ સિલ્વર રૂપે મૂકીને જાય, સાધનો રૂપે મૂકીને જાય, કે બેંક બેલેન્સ રૂપે મૂકીને જાય, કે ગોલ્ડ સિલ્વર કે ડાયમંડ રૂપે કે બેંક બેલેન્સ તરીકે મૂકીને જાય, પણ પોતાની કમાણીના 70% લક્ષ્મી એવરેજ માણસો મૂકીને જાય છે. માટે જે લક્ષ્મી આપણે ભેગી કરીએ છીએ, પ્રાપ્ત કરીએ છીએ પુણ્યથી, એ બધા આપણે વાપરી શકીશું એવું એવરેજ માણસ માટે શક્ય નથી. માટે જીવનમાં ટેન્શન કરવાની જરૂર નથી. લક્ષ્મી માટે સારો ભાવ રાખવો, કોઈ પણ વ્યક્તિને હેલ્પ કરવાનો કમસે કમ ભાવ રાખવો, અને એના આધારે આપણે આ હેલ્પ કરવાનો ભાવ એ જ આપણી ક્રેડિટ છે, જેના આધારે કુદરત આપણને પણ અનુકૂળ સંજોગો પ્રાપ્ત કરાવશે. એ અનુકૂળ સંજોગો એ લક્ષ્મી દ્વારા પ્રાપ્ત કરાવે કે જેને કારણે આપણે આપણા વર્તમાન જીવનની અંદર આપણે હેલ્પને અનુભવી શકીએ. એટલે લક્ષ્મી પ્રાપ્ત થવી એ પણ જુદી વસ્તુ છે, અને લક્ષ્મીનો ઉપયોગ કરવો એ પણ જુદી વસ્તુ છે. બધા લોકો લક્ષ્મી કદાચ પ્રાપ્ત કરી શકતા હોય, પણ બધા લોકો લક્ષ્મીને વાપરી શકતા નથી અથવા ભોગવી શકતા નથી. ભેગું કરવું એ જુદી વસ્તુ છે, અને ભોગવવું એ જુદી વસ્તુ છે. એટલે કુદરતનો કાનૂન એવું કહે છે કે ભોગવ્યું એટલું તમારું અને ભેગું કર્યું એટલું બીજાનું. માટે લક્ષ્મી પુણ્યથી મળે છે, પણ લક્ષ્મી કેટલી પ્રાપ્ત હોવી જોઈએ તો જ્ઞાની પુરુષ કહે છે, ભીડ નહીં અને ભરાવો નહીં. આપણા જીવનની અંદર લક્ષ્મીને માટે ભીખ ના માગવી પડે એટલી ઓછી લક્ષ્મી નહીં, અને લક્ષ્મીનું આયોજન કરવું પડે એટલા ભરાવોવાળી લક્ષ્મી પણ જોડીએ નહીં આપણે. સમજાય છે? એટલે નોર્માલિટી, ભીડ નહીં અને ભરાવો નહીં, જરૂરિયાત પ્રમાણે આવે અને વપરાઈ જાય, આવે અને વપરાઈ જાય. બહુ ભેગી થાય એટલે પછી આયોજન કરવું પડે, પછી સારા ખરાબ ભાવ કરવા પડે, અને પછી બુદ્ધિ વાપરીને આપણને કોઈને છેતરવાનું પણ મન થાય, ચીટિંગ કરવાનું મન થાય, પોતાની આર્થિક શક્તિથી કોઈને કોઈને પરેશાન કરવાનું મન થાય, આ બધું જ થાય. કારણ કે લક્ષ્મી એક્સેક્સ લક્ષ્મી કોઈ પણ વસ્તુનો અતિરેક એ નુકસાન કરતા છે. એટલે નોર્માલિટીથી જરૂરિયાત પ્રમાણે આવે અને જરૂરિયાત પ્રમાણે વપરાય એ આપણા માટે બેસ્ટ લક્ષ્મી છે. માટે આવો આપણે સૌ આધ્યાત્મ વિજ્ઞાનની અંદર
लक्ष्मी नुं शुं महत्व छे, लक्ष्मी नी शुं जरूरियात छे, ने लक्ष्मी आपणा जीवनमां कई रीते आपणने प्राप्त थाय छे અને લક્ષ્મીનો કઈ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ, આ બધું જ આપણે સાયન્ટિફિકલી જે સમજ્યા છે એને ભવિષ્યમાં પણ વિગતવાર સમજીશું આપણે. માટે આ જ આધ્યાત્મ વિજ્ઞાન દ્વારા આ જે લક્ષ્મી સંબંધી લક્ષ્મીનો વ્યવહાર એ જે આપણે વાત કરી છે એ વાત બધાને કામ લાગે એવી મારી શુભેચ્છા છે. જય સચ્ચિદાનંદ. સર્વ મંગળ હો, સર્વ કલ્યાણ હો, જગત કલ્યાણ હો. ઓમ શાંતિ.